છીએ. તો બિહારના પ્રભારી અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી બન્યા બાદ શક્તિસિંહ ગોહિલ પ્રથમ વખત ભાવનગર આવ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં કોંગ્રેસના પ્રથમ હરોળના નેતા અને હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા તેમજ બિહારના પ્રભારી બન્યા બાદ શક્તિસિંહ ગોહિલ પ્રથમ વખત ભાવનગર આવતા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં સર્કિટ હાઉસ ખાતે કાર્યકરો અને આગેવાનો સાથે સ્નેહ મિલન યોજાયું હતું. તો શક્તિસિંહ ગોહિલના સન્માન કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસના ધારાસભ્યો તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર પાણી બચાવવાના અભિયાન માટે માત્ર નાટક કરે છે અને વાસ્તવમાં જે કામ કરવાના છે તે કરતી નથી. હાલ પાણીની તંગી સર્જાઈ રહી છે, ત્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ચૂંટણી સમયે બેફામ રીતે કોઈપણ પ્રકારના આયોજન વગર નર્મદાનું પાણી વેડફી નાખવામાં આવ્યું હતું, જેના કારણે ગત વર્ષ કરતાં વધુ વરસાદ હોવા છતાં પણ આ વર્ષે નર્મદામાં પાણી ખૂટી ગયા છે. હવે જેસીબી ઉપર બેસીને માત્ર ફોટો પડાવવાથી સુજલામ સુફલામ યોજના સફળ નહીં થાય, તેના માટે સરકારે નર્મદાની કેનાલો તેમજ લીક થયેલા ડેમોનું રિપેરિંગ કરાવવું જોઈએ. તથા તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગૌશાળામાં ઘાસ માટે પરિસ્થિતિ ખરાબ છે, તેના માટે સરકારે તાકીદે વ્યવસ્થા કરવી જોઈએ. ભાવનગરની અલકોક એસ ડાઉન કામની ભ્રષ્ટાચારના કારણે બંધ કરવાની સ્થિતિમાં આવી ગઈ છે. તો ખેડૂતોની ઉપજાઉ જમીનના ભોગે વિકાસ ક્યારેય ના જોઈએ. કેન્દ્ર સરકારનો જમીન સંપાદનનો કાયદો ગુજરાતના ખેડૂતોને લાગુ ના પડે તે કેવી બાબત છે. સાથે જ તેમણે ભાવનગરના વિકાસ માટે પણ વાત કરી હતી. આજે બિહારની જવાબદારી પછી પ્રથમ વખત ભાવનગર આવવાનું થયું છે ત્યારે ઉત્સાહભેર પરિવારના સભ્યને આવકાર આપે એ રીતે અહીંયા જે મને પ્રેમ અને આવકાર આપ્યો છે એ માટે પણ ભાવનગરના લોકોનો, નેતાઓ, કાર્યકર્તાઓ, અમારા આગેવાનોનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. બિહાર એક ખૂબ મોટું રાજ્ય છે, 40 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીઝ છે અને ખૂબ ચેલેન્જિંગ કામ ત્યાં મારા પક્ષ માટે પણ મારે કરવાનું છે. એક મોટી જવાબદારી છે અને આ જવાબદારી વહન કરવામાં ભાવનગરના લોકોની શુભેચ્છાઓ મારા સાથે છે અને એટલે મને વિશ્વાસ છે કે કપરી પરિસ્થિતિમાં કામ આલ્કોક એસડાઉન ખૂબ સારી કંપની સરકારની બની શકે, ખૂબ લોકોને રોજી મળે, ભાવનગરનો વિકાસ થાય. પરંતુ કેગે પણ લખ્યું છે કે આલ્કોક એસડાઉનમાં અણાવડત ભર્યો વહીવટ, ભ્રષ્ટાચાર અને પરિણામે ભાવનગરને અન્યાય. અમદાવાદથી ભાવનગર સુધીના રસ્તાની વારંવાર વાતો થાય છે પરંતુ પરિણામ લક્ષી કામ થતું નથી. જ્યાં રોરો ફેરી સર્વિસ શરૂ થવાની હોય ત્યાં પેસેન્જર શિપ શરૂ કરવાનું અને રોરો સર્વિસ શરૂ થઈ ગઈ એવી વાત કરવાની, એ પણ ભાવનગર માટે બરાબર. અજય બુદેલિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ભાવનગર.